वंदे मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। सूरत में बीजेपी प्रदेश अध्यक्ष सीआर पाटिल ने वैदिक होली जलाई। गोड डराहन रोड स्थित पांजरा पोड़, जो घोड़दौड़ रोड पर स्थित है पांजरा पोड़, वहां पर वैदिक होली का आयोजन किया गया। गाय के गोबर से बने कंडे से जलाई गई वैदिक होली, पर्यावरण संरक्षण के संदेश के साथ वैदिक होली का भी एक संदेश दिया गया। 1300 किलो गोबर की लकड़ियों से होलिका दहन का आयोजन किया गया। होलिका दहन में लकड़ी की गांठ की जगह जहां पर लकड़ी का प्रयोग नहीं किया गया, बल्कि केवल गोबर के बने कंडे से किया गया। આજે હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન પાંજરાપોળમાં કરવામાં આવ્યું છે। આખા દેશમાં હોળી દહન એનું એક અનેરું મહત્ત્વ હોય છે અને એની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે। પરંતુ દર વખતે દર વર્ષે હોલિકા દહનની અંદર
ખૂબ મોટા પ્રમાણમાં લાકડા ભરતા હોવાને કારણે વૃક્ષ છેદનની પ્રવૃત્તિઓને પણ વેગ મળતો હતો અને એ અટકે એના માટે જાગૃતિ લાવવા માટેના અનેક લોકોએ અનેક પ્રયત્ન કર્યા. સુરતમાં પણ પાંજાપણના સૌ ટ્રસ્ટીઓએ નયનભાઈ શ્યામભાઈ સહિત બધાએ લોકોને જાગૃતિ લાવવા માટે લાકડાની સાથે વધુમાં વધુ છાણાનો ઉપયોગ થાય અને એના માટે કોઈપણ કિંમત લીધા વગર ફ્રીમાં અમને છાણાની વ્યવસ્થા કરવામાં આવી, લોકોને જાગૃત કરવામાં આવ્યા. એના કારણે ઓછા પ્રમાણમાં લાકડા બળે એ પ્રકારનો જે પ્રયત્ન હતો અને એક વૈદિક હોળી પ્રગટાવવાની શરૂઆત આખા દેશમાં થાય એની શરૂઆત સુરતમાં પણ થાય એટલા માટેનો આજનો આ પ્રયત્ન એ સફળ રહ્યો છે. ખૂબ ઓછા લાકડા સાથે ખૂબ મોટા પ્રમાણમાં છાણમાંથી બનેલે સાથે ગૌસ્ટિક બનાવીને એમણે આજે આ હોળી પ્રગટાવી છે. આ ગૌસ્ટિક બનાવવામાં ઘણો સમય લાગતો હોય છે અને સૂકવવામાં પણ ઘણો સમય લાગતો હોય છે. એક પ્રોસેસ થોડી લેન્ધી પણ છે, પરંતુ લાકડાના બચાવ માટે અત્યંત આવશ્યક છે. એના કારણે વાતાવરણમાં પણ લાકડાનું જે પોલ્યુશન છે એના કરતાં ઓછું પોલ્યુશન આની અંદર થતું હોય છે અને આજે જે વૈદિક હોળી પ્રગટાવવાનો જે પ્રયત્ન પાંજાપુરના ટ્રસ્ટીઓએ કર્યો છે એમને હું અભિનંદન આપું છું. આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે હોળી જરૂર પ્રગટાવો. આપણી એમાં આસ્થા છે, પરંતુ એમાં લાકડા બચે અને છાણને જે સ્ટીક બનાવીને એના દ્વારા વધુમાં વધુ હોળી પ્રગટાવવામાં આવે, એક વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તો આપણી આસ્થા પણ જળવાશે, લાકડાને જે વૃક્ષ છેદાની પ્રવૃત્તિ છે એને પણ કંટ્રોલ આવશે, એના કારણે સમાજને પણ ફાયદો થશે. જે વાતાવરણમાં આપણે જોઈ રહ્યા છીએ કે બદલાવ આવી રહ્યો છે, એ ઝાડો કપાવવાને કારણે બદલાવ આવી રહ્યો છે તો એ ઝાડોનું અસ્તિત્વ એના કારણે ટકી રહેશે એવો મને વિશ્વાસ છે. હું ફરીથી પાંજાપુરના સૌ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. આગે જાણકારી કે લે બને રહે દેખતે રહે સ્ટાર ન્યૂઝ નેટવર્ક. જય હિન્દ, જય ભારત.